काकलो काढ़ी नाखवानी અહીં કાપલો કાઢી નાખવાની એટલે એનો અર્થ એવો થાય કે બધું ખાઈ જવાનું. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા. તરી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરી. બીજાએ કહ્યું, સેઢા પર છે. મહાદેવ વિચારમાં હતો, બોલ્યો, તે પણ વિચારતો હોય એ રીતે, આ પા કે પેલી પા? પણ ખાવાની તો ઘઉં જ ને, આ પા કે પેલી પા? એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિએ પહોંચી વળવા તૈયાર રહેવું એમ કહેવા માંગે છે. એમ કે આ બાજુ કે પેલી બાજુ? ગામ તરફ એણે નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું, બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય. વળી થયું, ક્યારે હાંકશે ને ક્યારે હાંકશે, એટલા માટે કાપલો કાઢી નાખશે. મહાદેવને થયું કે પેલા દૂર વ્યક્તિ દેખાય છે એમના જોડે કહેવા કે માસીને ત્યાં ખેતરમાં ગાય પેસી ગઈ છે. પછી એને વિચાર આવ્યો કે માસી આવશે, પેલો વ્યક્તિ જઈને કહેશે અને પછી માસી આવશે, એટલી વારમાં તો ગાય બધો ઘઉંનો પાક ખાઈ જશે. મહાદેવે શંકા સામે દફતર ભર્યું. લે લે શંકા, ગાયને હું હાંકતા. શંકાએ દફતર લીધું, યાદ આવ્યું, તારે ત્યાં પરીક્ષા છે ને. શંકાને યાદ આવ્યું, દફતર તો લીધું પણ યાદ આવ્યું કે તારે તો પરીક્ષા છે. આવ્યો આમ મહાદેવે પાટી લગાવી. મહાદેવે તો દોડતો દોડતો જવા લાગ્યો. મોર ઉપર ઉડતી ઉડતી સમળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. એટલી ઝડપથી એ દોડવા લાગ્યું. કહેતો હતો, તમ તમારે હેડતા થાઓ, આવ્યો હું તો આમ, તમ તમારે ચાલતા થાઓ, હું આવું છું એમ કહે છે. હરાઈ હરાયું ચરેલી ગાય. હરાયું એટલે દફડતી ગાય અથવા અંગુસ વગરની ગાય. મસ્તાન હોય એમાં નવાઈ છે. મસ્તાન એટલે મત ભર્યું. મહાદેવ મન કરીને ઢેફા માર્યો પણ ચરબી ભરી ગાયને તો લાળના લટકા હતા. મન ભરીને ઢેફા મારે, ઢેફા માટે સૂકી માટીના મોટા ગાગડા હોય તેને ઢેફા કહેવાય. ચરબી ભરી ગાયને તો લાળના લટકા હતા. લાળના લટકા એટલે ગમતી બાબત. સોટું પણ ન હતું. સોટું એટલે સોટી. સેઢા ઉપરથી આકડાનો એક દોરો ભર્યો પણ ગાયને તો ચમડી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી. એને એક દોરો બાંધ્યો અને એનાથી એ મારે છે, પણ ગાયને તો એની કાંઈ અસર થતી નથી. માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું એટલે કે માસીનું ખેતરમાંથી ગાયને તળ્યું. તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારીલા હતા. ખારીલા એટલે ઈર્ષાનો સ્વભાવના. પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય? તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. મહાદેવને થયું, ના ના, નારજી કાકાને આ આટલું એક ખેતર છે ને, કાપલો કાઢી નાખશે. એટલે મહાદેવ ત્યાં પણ વિચારે છે કે ના, નારજી કાકાને તો આ એક જ ખેતર છે, અહીં પણ બધું એ ખાઈ જશે. ને વળી ગાયને આગળ નાખી, એવું વિચારે એણે ગાયને આગળ નાખી. મહાદેવમાં અધિરાય ને અકળામણ વધવા લાગ્યું. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂંડવા માંડ્યું એટલે કે ગાયને મારવા લાગ્યો. ગાય મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું. ગાયે પણ ફરીને જોયું પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. એટલે પછી આડા અવળે દોડવા માંડ્યું. ગાયને થયું કે આ મારવા જેવો નથી. એટલા માટે ગાય એ જોયું તો ખરું મહાદેવ તરફ, પણ પછી આડે અવળે આમ તેમ ભાગવા માંડ્યું. નારજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું, જાઉં. પણ શંકાનું જે ખેતર હતું, નારજી કાકાના ખેતર પછી પણ શંકાનું જે ખેતર હતું, એને થશે મહારાજ ખેતરમાં મૂકી આવ્યો. મહાદેવની અકળામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલા છોકરાઓના હવે માથા પણ નહોતા દેખાતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેલીશ ને પાટી ગયો. આટલું ખેતરમાંથી ગાયને હું હાંકી કાઢું છું, પછી હું જાઉં છું, એવું એ વિચારે છે. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય બેઠી. એવું વિચારતા જ ગાય પોતાના ખેતરમાં જ આવી ગઈ. મહાદેવની મૂંઝવણે હવે મજા મૂકી. મજા મૂકવી એટલે કે મર્યાદા ત્યજી દીધી. મહાદેવે બધી જ મર્યાદા ત્યજી દીધી એવું કહેવા માંગે છે. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સુરતની ગતિ શાળા તરફ વધતી જતી હતી. અકળામણમાં રડવો સરખો થઈ ગયો. મહાદેવ એટલો બધો દુઃખી થઈ ગયો હતો, અકળામણ અનુભવતો હતો કે એને ખૂબ રડવું આવતું હતું. ગાયને ભણતો ગયો, મારતો ગયો અને વળી વળીને પાછું જોતો ગયો. પણ પોતાનો શેડો વટાવ્યો ત્યાં જ એનો ગભરું જીવ રડી ગયો. ગભરું જીવ એટલે કે નિર્દોષ જીવ.
સગામાનું ખેતર આવ્યું એમને કોઈ હળ હાકનાર તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માંથીને આટલું ખેતર વવડાવ્યું છે એટલે કે હાકી લાવી મેલીને મુસલમાના ખેતરમાં મેલી એવું મહાદેવ વિચારે છે કે ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતા સુરત સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને જોતો ગયો એમાં વાળી વાળ મળી કડવી ક્યાં થઈ ને એવો પ્રશ્ન આવીને ઊભો થઈ ગયો મહાદેવ પાસે ને મૂંઝાયેલો મહાદેવ વાળમાં છીંડું પાડતો ગયો નાકને સીકતો ગયો પસીનો લૂંછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભણતો ગયો એ પાછી ક્યાં જાય છે અને છીંડામાં મરને ગાયને કાઢવા માટે એ છીંડું એટલે ગાય વાળમાં એક પ્રકારનો રસ્તો બનાવે છે અને એમાંથી એ ગાયને કાઢવાનો પ્રયત્ન કરે છે દોડીને મહામહેમને ગાય કાઢી છીંડા માટે બહાર કાઢી એટલે વાળમાં જે રસ્તો બનાવ્યો હતો એમાંથી એણે ગાયને બહાર કાઢી અને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તે મુઠીઓ વાળી મોરની સપાટીએ સંકટતો છૂટેલો તોપનો કોઈ ઘોડો જોઈ પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો દસમા નંબરનો વિદ્યાર્થી તરીકે શિક્ષકે જે ઇન્સ્પેક્ટર આવેલા હતા એમની આગળ એમને મહાદેવને ઊભો કર્યો ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું એનો આખો ચહેરો આંસુથી ખડાયેલો હતો અંગે પણ પસીનામાં રેબઝેબ હતો પસીનામાં રેબઝેબ થયો એટલે પરસેવો લાગતો થઈ જવો ખૂબ પરસેવો હતો એના શરીર પર સવાલ કર્યો કેમ ભાઈ મોડો પડ્યો ઇન્સ્પેક્ટરે એને સવાલ કર્યો કે કેમ મોડો પડ્યો મહાદેવ રડતો ગયો ને પોતાની પત્ની નીતો ગયો પોતાની પત્ની કેવી એટલે કે પોતાની વાત રજૂ કરી ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ જતા તો જઈ લાગ્યો પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને એટલે કે એમાં મને મોડું થઈ ગયું એમ કહેવા માંગે છે ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી સરવાણી એટલે કે નાનું ઝરણું પોતાને એ પૂછતી હતી કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકી સાહેબ આપ જ કહો ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત ભબડી પડ્યા પાસ છે જા ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો આપો એને પેપર મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો પેપર લઈને મંડી પડ્યો